આપણે વૈદિક સંસ્કૃતિમાં પ્રસ્થાન ત્રયી અધ્યયન એનું ખૂબ જ મહત્વ છે, એનો થોડો પરિચય મેળવી લઈએ. પ્રસ્થાન ત્રયી, ત્રણ પ્રસ્થાન. પ્રસ્થાન એટલે આપણે અધ્યાત્મ પરમાત્માની પ્રાપ્તિ માટે, આધ્યાત્મિક પ્રગતિ માટે, પરમાત્માની પ્રાપ્તિ રૂપી લક્ષ્ય તરફ આપણે જે પહેલું પગથિયું ભરીએ એ પગથિયાને પ્રસ્થાન કહેવાય છે. તો ત્રણ પ્રસ્થાન છે, પ્રસ્થાન ત્રયી એટલે ત્રણ પ્રસ્થાન. ભગવાન ભાષ્યકારનું પ્રસ્થાન ત્રયી ઉપર ભાષ્ય ઉપલબ્ધ છે. તો પ્રસ્થાન ત્રયીમાં શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય આ ત્રણ પ્રસ્થાન આવે. શ્રુતિ એટલે ઉપનિષદ, વેદાંત શાસ્ત્ર, ઉપનિષદ એ શ્રુતિ પ્રસ્થાન છે. બીજું સ્મૃતિ, સ્મૃતિ પ્રસ્થાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. પ્રસ્થાન ત્રયીના કોર્સમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું પણ અધ્યયન થતું હોય છે ભાષ્ય સાથે. સ્મૃતિ પ્રસ્થાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને ન્યાય, ન્યાય પ્રસ્થાન એટલે બ્રહ્મસૂત્ર. બ્રહ્મસૂત્ર ચતુસ્સૂત્રીનું શાંકર ભાષ્ય સહિત રત્ન પ્રભા ટીકા સાથે અધ્યયન થતું હોય છે. તો ત્રણ પ્રસ્થાન છે, શ્રુતિ પ્રસ્થાન, સ્મૃતિ પ્રસ્થાન અને ન્યાય એટલે કે બ્રહ્મસૂત્ર. ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર આ પ્રસ્થાન ત્રયી એવું કહેવામાં આવે છે. પ્રસ્થાન ત્રયી ઉપર આદિ શંકરાચાર્યજી, જગદગુરુ ભગવાન આદિ શંકરાચાર્યજીએ ભાષ્ય લખેલું છે. આદિ શંકરાચાર્યજી આપણે કહીએ છીએ, પરંતુ સંન્યાસ દીક્ષા જયારે ગોવિંદ પાદાચાર્યજીએ એમને આપી શંકરાચાર્યજીને, ત્યારે એમનું નામ શંકરાચાર્ય નહોતું. શંકરાચાર્યજી તો કહેવાયા છે, શંકરમ, શંકરમ સાક્ષાત, સાક્ષાત શંકરાચાર્યજી રૂપે સાક્ષાત શંકર ભગવાન જ અવતરેલા છે, માટે એમનું નામ શંકરાચાર્ય થયું. પરંતુ અમને સંન્યાસ દીક્ષા આપી શંકરાચાર્યજીને ગોવિંદ પાદાચાર્યજીએ, ત્યારે એમનું નામ શું આપ્યું હતું? સંન્યાસ દીક્ષા પછી નામ તો આપે જ ને. બાળક શંકર નું સંન્યાસ દીક્ષા વખતે નામ શું હતું કોઈને ખબર છે? શંકરાચાર્યજી ના નાટકમાં સંસ્કૃતમાં જ બોલે છે ગોવિંદ પાદાચાર્યજી જે છે ને. ખબર છે શંકરાચાર્યજી નું સંન્યાસ દીક્ષા વખતે શું નામ હતું? ગોવિંદ પાદાચાર્યજી સંન્યાસ દીક્ષા આપે છે, પછી સંન્યાસ ભગવા વસ્ત્રો આપે છે, પછી એ વખતે એમનું નામ આપે છે ભગવત પાદાભિધાનો ભવ. હવે તમારું નામ ભગવત પાદ, તો ભગવત પાદ એ શંકરાચાર્યજી નું સંન્યાસ દીક્ષા વખતે નામ આપેલું છે ગોવિંદ પાદાચાર્ય. ભગવત પાદ આદિ શંકરાચાર્યજી એવું આપણે, જો આ બધી જ વસ્તુ આપણે જાણીએ જ છીએ, ખાલી આપણે આપણા સ્મરણપટ ઉપર હવે શંકરાચાર્યજી નું નામ શું અસલી કોઈ પૂછે તો આપણને ખબર હોવી જોઈએ. ભગવત પાદાભિધાનો ભવ એવું કહેવામાં આવ્યું છે. એટલે સંન્યાસ દીક્ષા વખતે શંકરાચાર્યજી નું ભગવત પાદ એવું નામ હતું, એટલે ભગવત પાદાચાર્યજી. એટલે શંકરાચાર્યજી ની જે દેવ પૂજનમાં પૂજા છે એમાં પણ ભગવત પાદાચાર્ય ભ્યો નમઃ આસનમ સમર્પયામિ પાદ્યમ સમર્પયામિ એવું આવે છે. શ્રીમદ શંકર ભગવત પાદાચાર્ય ભ્યો નમઃ આવું છે દેવ પૂજનમાં પણ. એટલે કેવી નાની નાની વસ્તુ પણ આપણા સ્મરણપટ ઉપર આવવી જોઈએ, આપણે જાણતા હોવા જોઈએ. શંકરાચાર્યજી ને ભાષ્યકાર કહેવામાં આવે છે, એમણે ભાષ્ય લખ્યું છે. બીજા કોઈ ખબર છે ભાષ્ય કોને કોને રચ્યું છે? સુરેશ્વાચાર્ય. હા, સુરેશ્વાચાર્ય. સુરેશ્વાચાર્ય પણ સુરેશ્વાચાર્ય ના, એમણે વાર્તિક લખ્યું છે. વાર્તિકકાર સુરેશ્વરાચાર્યજી છે. ભાષ્યકાર રચ્યું હોય. હા, બામથી નહીં, એ બધી ટીકા કહેવાય છે. ભાષ્ય આનંદગીરી ભલે આપણા ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર એના ઉપર નહીં, કોઈના ઉપર પણ ભાષ્ય રચ્યું હોય એવા કોઈ આપણા આચાર્યો
સંતો મધુસુદન સરસ્વતી નહીં, એમણે ટીકા લખેલી છે, ભાષ્ય લખ્યું એના ઉપર શંકરાચાર્યજી એ વાર્તિક લખેલું છે. એટલે ભાષ્યકાર કહેવાય, વેદ વ્યાસજી ને પણ કહી શકાય. કેમ? કારણ કે પાતંજલ યોગ સૂત્ર ઉપર ભાષ્ય લખ્યું છે. બીજું આપણે જાણીએ છીએ ને, એટલે જ આ જરાક આપણે રિવાઇઝ કરીએ છીએ. બીજું કોઈએ ભાષ્ય લખેલું છે? આપણે જાણીએ જ છીએ, એમનું નામ ખબર જ છે આપણને, એક વાર તો સાંભળેલું જ હોય. આનંદગીરી ટીકા લખી, આનંદગીરી ને ટીકાકાર કહેવાય છે. સમગ્ર વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, બધા જ આખા વેદના મંત્ર રાશિ ઉપર એક જણે ભાષ્ય લખેલું છે. નામ ખબર છે? બધાને ખબર જ છે, આ તો ભૂલી ગયા હોઈએ આપણે, એટલે યાદ કરીએ છીએ. સાયણાચાર્યજી નું નામ સાંભળ્યું છે? સાયણાચાર્યજી એ સમગ્ર વેદ ઉપર ભાષ્ય લખેલું છે. એટલે એ પણ બહુ મહાન કાર્ય કામ ઓલું કહેવાય, સમગ્ર વેદના મંત્રો ઉપર ભાષ્ય રચવું. આપણે જે રુદ્રમ ભણ્યા ગયા શ્રાવણ મહિના વખતે, જે રુદ્ર સૂક્ત નું અધ્યયન કર્યું, એ રુદ્ર સૂક્ત આપણે સાયણાચાર્યજીએ જે ભાષ્ય લખ્યું હતું ને એના આધારે ભણ્યા. તો ભાષ્યકાર ત્રણ, એટલે કે વેદ વ્યાસજી, ભગવત પાદાચાર્ય એટલે કે શંકરાચાર્ય અને સાયણાચાર્ય, એમણે ભાષ્ય લખ્યું છે એવું કહેવાય. વાર્તિકકાર સુરેશ્વરાચાર્ય જી, આપણને ખબર છે વાર્તિક એમણે રચેલું છે. પછી બીજું પણ એક વાર્તિકકાર સુરેશ્વરાચાર્ય જી ને વાર્તિકકાર કહેવામાં આવે છે. બીજું વાર્તિક કોને રચ્યું છે? શંકરાચાર્યજી એ પાતંજલ યોગ સૂત્ર ઉપરના વેદ વ્યાસજી ના ભાષ્ય ઉપર શંકરાચાર્યજી એ વાર્તિક લખેલું છે. અને બીજું પાણીની યોગ, પાણીની વ્યાકરણ સૂત્રો જે છે, પાણીની મહારાજ ના સંસ્કૃત ના વ્યાકરણ સૂત્રો, એના ઉપર વાર્તિક લખ્યું છે. કાત્યાયન, કાત્યાયન વરરુચિ જેને કહેવાય છે. વાર્તિકકાર કોણ કોણ છે આપણી સંસ્કૃતિમાં? તો કે સુરેશ્વરાચાર્ય જી. પછી શંકરાચાર્યજીએ પણ પાતંજલ યોગ સૂત્ર ઉપરના વેદ વ્યાસજી ના ભાષ્ય ઉપર વાર્તિક લખેલું છે. અને પાણીની વ્યાકરણ સૂત્રો ઉપર વર રુચિ અથવા તો કાત્યાયન ઋષિ એ વાર્તિક લખેલું છે. અને વર રુચિ અથવા તો કાત્યાયન એનું નામ છે, કાત્યાયન આચાર્ય છે. એમનો જ અવતાર પુષ્પદંત આચાર્ય છે. પુષ્પદંત આચાર્ય જેમણે શિવ મહિમના સ્તોત્ર ની રચના કરી, એ કોણ છે? આ વર રુચિ કે કાત્યાયન જે છે, જેમણે પાણીની મહારાજ ના સૂત્રો, વ્યાકરણ સૂત્રો ઉપર વાર્તિક લખ્યું છે, એ વર રુચિ અથવા તો કાત્યાયન ઋષિ. સમગ્ર વેદ ઉપર તો સાયણાચાર્યજી નું ભાષ્ય છે. પછી સનત સુજાતીય કરીને જે મહાભારત નો પ્રસંગ છે, એના ઉપર શંકરાચાર્યજીએ ભાષ્ય લખેલું છે. કે સનત સુજાતીય પણ આવી રીતે વાર્તિક, અરે શંકરાચાર્યજીએ ભાષ્ય લખેલું છે. શંકરાચાર્યજી ભગવત પાદાચાર્ય જે છે આપણા જગતગુરુ, એમણે પ્રસ્થાન ત્રય ઉપર તો ભાષ્ય લખેલું જ છે. શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય, શ્રુતિ 11 ઉપનિષદો, ભગવદ ગીતા, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું. પછી અનેક ભક્તિ સ્તોત્રોની રચના કરી, અને પછી સનત સુજાતીય ઉપર પણ ભાષ્ય રચેલું છે, અને વેદ વ્યાસજીના ભાષ્ય ઉપર વાર્તિક લખેલું છે. તો હવે નેક્સ્ટ ક્લાસમાં ભાષ્ય કોને કહેવાય, વાર્તિક કોને કહેવાય, ટીકા કોને કહેવાય, આવું બધું આપણે જોઈશું. આ થોડું ખબર હોય તો આપણે શું ભણીએ છીએ ને, એ પણ એનો પણ અર્થ આપણે સમજી શકીએ.
कठोपनिषद छे आपणे अध्ययन करी रह्या छीए एमां कया कया कई कई व्याख्यानो आधार लीधो छे आपणे शंकराचार्य जी नुं भाष्य छे अवेलेबल पछी आनंदगिरीनी टीका थोड़ी घणी जोई होय मे ए पछी महेश आनंदगिरी जी ना छे पछी अखंडानंदजी पछी नित्यानंद सरस्वती करीने जे रामकृष्ण परमहंस ना छे ए પછી ઉપનિષદ બ્રહ્મયોગી કરીને કહેવાય છે સચ્ચિદાનંદેન્દ્ર સરસ્વતી એમણે 108 ઉપનિષદ ઉપર ટીકા લખી છે શંકરાચાર્યજીએ 11 ઉપનિષદ પર ભાષ્ય લખ્યું છે ઉપનિષદ બ્રહ્મયોગી તરીકે ઓળખાનારા જે સચ્ચિદાનંદેન્દ્ર સરસ્વતી છે એ એમણે 108 ઉપનિષદ ઉપર ટીકા લખેલી છે એનો પણ આધાર લીધેલો છે આપણે પછી શંકરાનંદ સ્વામી જે આત્મપુરાણ જેમણે રચ્યું છે એ શંકરાનંદી ટીકા જેને મણિપ્રભા કહેવાય છે વિદ્યારણ્ય સ્વામીજીના ગુરુ એમનો પણ ખૂબ જ આધાર લીધેલો છે શંકરાનંદ સ્વામીજી અત્યંત ઉપનિષદને એકદમ જિષ્ટ ફોર્મમાં બહુ સરસ રીતે વ્યાખ્યા કરેલી છે મુંડક ઉપનિષદમાં પણ આ બધો આધાર લીધો હતો મુંડક ઉપનિષદનું જે અધ્યયન કર્યું એમણે કોઈ રીસેન્ટલી કોઈ નહીં કિયા હે કે कोई रिसेंटली कोई किया नहीं है इसके बारे में रिसेंटली है सच्चिदानंदेंद्र सरस्वती इज रिसेंट वी कैन से रिसेंट जयेंद्र सरस्वती जो शंकराचार्य जी थे उनकी लीनिएज में उनके फोर्थ परमेष्ठी गुरु सच्चिदानंदेंद्र सरस्वती उनके गुरु उनके गुरु उनके गुरु और उनके गुरु ऐसे कुछ थे बराबर तो हम छांदोग्य उपनिषद स्वामी जी से अध्ययन किया उसमें नरेंद्रपुरी टिप्पण थी आनंदगिरी टीका थी और एक बड़ी अभिनव नारायणानंदेंद्र सरस्वती करके जो टीका थी वो अभिनव नारायणानंदेंद्र सरस्वती के गुरु सच्चिदानंदेंद्र सरस्वती ऐसा है अभिनव नारायणानंदेंद्र सरस्वती ना गुरु सच्चिदानंदेंद्र सरस्वती તો સ્વામીજીએ એટલે 6-7 અને 8 છાંદોગ્યના જે અધ્યાય લીધા એ આ ટીકા સહિત લીધેલા હવે અવાજ એમાં આવે છે થોડું પોતે બધા મ્યુટ કરી દો એટલે ત્યાં પોતા ઇન્ડિવિજ્યુઅલ જે અવાજ છે એ આવે નહીં બધા હવે મ્યુટ કરવું પડશે મીનાક્ષી પંચાલમાં આવે છે મ્યુટ કરવું પડશે મીનાક્ષી પંચાલ માં આવે છે તો આપણે દરેક ક્લાસમાં આવી રીતે આપણી વૈદિક સંસ્કૃતિનો પરિચય મેળવીએ છીએ એ ખૂબ જ જરૂરી છે એટલે દરેક ક્લાસમાં થોડું થોડું આ રીતે આપણે જોઈશું હવે શાંતિ પાઠ કરીએ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ શાંતિ શાંતિઃ હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિઃ ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતાં વંદે ગુરુ પરંપરાં वंदे गुरु परंपरां ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च म्यूट करी देजो जेमणे कर्यू ना होय ए शारदा बेन अने शेखर भाई म्यूट करी आपके पास स्विच होगा भाई ऋषि भाई नहीं यू कैन डू द सेंट्रल लॉक सेंट्रल म्यूट वो तो करते हैं तो भी आवाज आती है शारदा बिन मार शारदा बिन खाली चलो तो सातवो मंत्र आपने जो ही रहा हता आत्मज्ञाननी दुर्लभता दुर्लभ मोंगू ब्रह्म ज्ञान एवं सुंदर भजन पण छे
આત્મજ્ઞાનની દુર્લભતાનું એક પાસું આજે આપણે સમજવાના છીએ. તો મંત્ર સાતમાં શ્રવણાયાપી બહુ ભીર્યો ન લભ્ય એમ કરીને આત્માનું શ્રવણ પણ દુર્લભ છે, શ્રવણ માટે પણ ઉપલબ્ધ થતો નથી. ઘણા બધા મનુષ્યો માટે આવી રીતે આત્મા શ્રવણ માટે પણ દુર્લભ નથી. શ્રવણ કરવા મળે છતાં પણ આત્મા એના વાસ્તવિક સ્વરૂપે કોઈને ઓળખાતો નથી. આત્માનું શ્રવણ અને કેટલાય વર્ષોથી આપણે બધા કરી જ રહ્યા છીએ, પરંતુ કે આત્મા આવો છે, આત્મા આવો છે એવી રીતે આપણે એને જાણીએ છીએ, એનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? બ્રહ્મ, બ્રહ્મ સ્વરૂપ છે, પરિપૂર્ણ છે, સર્વાત્મા છે. આત્મતત્વ શ્રવણ કરનારા સાધકોમાં પણ પૂર્ણ એના પરિપૂર્ણ સ્વરૂપે ઓળખાતો નથી. કેમ? કારણ કે આ આત્મજ્ઞાન જે છે એના માટે હું વિશેની જે ગેરસમજો છે એ દૂર થાય. આત્મજ્ઞાનની ભૂમિકા શું છે મારા જીવનમાં એ પણ આપણે પહેલા સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આત્મજ્ઞાન હું વિશેની ગેરસમજ દૂર કરે છે. આત્મજ્ઞાન દુર્લભ કેમ છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે સ્વામીજી અને બધા આચાર્યો પાસેથી આટલા ઉપનિષદો વગેરે બધાનું શ્રવણ કરી રહ્યા છીએ, તો એ દુર્લભ કેમ છે? આત્મા કેમ દુર્લભ છે? કારણ કે સીધે સીધો જણાતો નથી. આ આત્મા, આવો આત્મા, એવી રીતે એનું પ્રત્યક્ષ કે અનુમાનથી એનું નિર્દેશન થઈ શકતું નથી, એનું પ્રતિપાદન થઈ શકતું નથી. કેમ એવું છે? આત્મા કેમ દુર્લભ છે? કારણ કે આત્મજ્ઞાન દુર્લભ છે. આત્મજ્ઞાન કેમ દુર્લભ છે? આત્મજ્ઞાન કેમ દુર્લભ છે એ આપણે સમજવાનો સાતમા મંત્રમાં પ્રયત્ન કર્યો કે મોટા આત્માને એના વાસ્તવિક સ્વરૂપે કોઈ શ્રવણ કરે તો પણ ઓળખી શકતું નથી. એ થોડોક અર્થ જોયો હતો. આત્મજ્ઞાનની દુર્લભતાનું એક અગત્યનું પાસું એ છે અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ એમ કરીને આઠ અને નવ મંત્રમાં આચાર્ય અનન્ય પ્રોક્ત જે આત્મા શ્રુત્રી અને બ્રહ્મનિષ્ઠ ગુરુ જો ઉપદેશ આપે તો પછી એનું જ્ઞાન થતું હોય છે. તો આત્મજ્ઞાનની દુર્લભતાનું આપણને સૌને, જેટલા પણ લોકો આપણે શ્રદ્ધા શ્રવણ કરી રહ્યા છીએ, બધા જ સાધકો, બધા શ્રોતાઓને આત્મજ્ઞાનની દુર્લભતાનું અનેક, એટલે એક એક પાસું તો ચોક્કસ સ્પર્શ્યું જ હશે કે કયું પાસું આપણને સૌથી વધારે સ્પર્શ્યું છે એ દરેક જણે નોંધવાનું છે. આત્મજ્ઞાન મારા જીવનમાં કેમ ઉપયોગી છે અથવા તો કેમ મને જોઈએ છે એની પણ સ્પષ્ટતા આપણે બધા જ પાસેથી, બધાને વિચારવા આપણે કહ્યું હતું કે કેમ આત્મજ્ઞાન સૌથી વધારે મહત્વનું છે મારા માટે, એ વિચાર કર્યો હતો. આત્મજ્ઞાન દુર્લભ કેમ છે? દુર્લભ એટલે રેરેસ્ટ ઓફ ધ રેર, અથવા તો રહસ્યમય છે. એ આપણે પરંપરાના આચાર્યો પાસે શ્રવણ કરી રહ્યા છીએ, એના સિવાય ક્યાંક કોલેજમાં જઈએ અને બધા શાસ્ત્રો ભણી લઈએ, કાશીની યુનિવર્સિટીમાં જઈએ અને બધા શાસ્ત્રો ભણી લઈએ, તો આત્મજ્ઞાન ના થાય? તો કેમ ન થાય એનું હવે આ આઠમા અને નવમા મંત્રમાં એનું કારણ બતાવવામાં આવી રહ્યું છે. આપણે કાશીના ઓલા વિદ્યાપીઠમાં જઈએ, 12 વર્ષો સુધી બધા શાસ્ત્રો ભણી લઈએ, 6 દર્શન શાસ્ત્રો, એટલે કે આસ્તિક દર્શન, નાસ્તિક દર્શન, બધા ઉપનિષદો બધું ભણી લઈએ, છતાં પણ આત્મજ્ઞાન થઈ જ જાય ને એવું નહીં. કેમ ના થાય? જો નારદજીને 64 મહાવિદ્યાઓ હૃદયસ્થ હતી, બધી જ વિદ્યાઓ નારદજી પાસે હતી, છતાં પણ તરત સોહમ ભગવત શોચામી, શોક અને મોહથી નિવૃત્તિ નહોતી થઈ. એટલા માટે સનત કુમાર પાસે જવું પડ્યું એમને. તો આવા બ્રહ્મર્ષિ, અરે દેવર્ષિ નારદજીને પણ જો ગુરુ પાસે જવું પડ્યું હોય તો ગુરુ પાસે, ગુરુ જયારે ઉપદેશ આપે ને ત્યારે જ આ આત્મજ્ઞાનનું ફળ મળે છે. આત્મજ્ઞાન દુર્લભ કેમ છે? એનું એક પાસું એવું છે કે ગુરુ જયારે આત્મવિદ્યાનો ઉપદેશ કરે ત્યારે આત્મજ્ઞાનનું ફળ સાધકને, શ્રોતાને મળતું હોય છે. આત્મજ્ઞાનનું શું ફળ છે? અનમ્યુટ કરીને બોલી શકાય. આત્મજ્ઞાનનું ફળ શું છે?
जीवन मुक्ति देहाभिमान मानी मुक्ति हाँ निश्रेयस्ता मोक्ष जो जीवन मुक्ति मोक्ष आ बधु छे ने थियोरिटिकली जेने सैद्धांतिक वाद कहेवामां आवे ने आत्मज्ञाननु फल नथी मोक्ष ए फल नथी आत्मज्ञान केम दुर्लभ छे ने ए समझी रह्या छीए मोक्ष फल नथी अनन्य प्रोक्ते गतिरत्र नास्तिमां गति शब्द मोक्ष माटे छे अनन्य गुरु जारे कहे त्यारे गति ही अत्र नास्ति એટલે ગતિ એટલે શું આપણે ગતિ એટલે ફળ તો મોક્ષ એ બ્રહ્મ જ્ઞાનનું આત્મજ્ઞાનનું ફળ નથી અરે રે આપણે તો આવું સાંભળ્યું છે ને જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ જ્ઞાનાત મુક્તિ હિ જ્ઞાનથી મુક્તિ મળે આત્મજ્ઞાનથી મુક્તિ મળે એવું તો સાંભળ્યું છે મોક્ષ કે જીવન મુક્તિ આત્મજ્ઞાનનું ફળ નથી કેમ કારણ કે મોક્ષ કઈ કોઈના પરિણામે જન્મનારી વસ્તુ છે જ નહીં તો આત્મજ્ઞાનનું ફળ શું આત્મજ્ઞાન આપણને પ્રાપ્ત થઈ જાય તો શું થાય મોક્ષ કે મુક્તિ આત્મજ્ઞાનનું ફળ નથી નિત્ય સુખ પ્રાપ્ત થાય અવિદ્યામાંથી મુક્તિ થાય હા અજ્ઞાન નિવૃત્તિ એ આત્મજ્ઞાનનું ફળ છે દેહાભિમાન નિવૃત્તિ એ આત્મજ્ઞાનનું ફળ છે એટલે આત્મજ્ઞાનનું ફળ શું તો મોક્ષ એવું નહીં બોલવાનું એટલે બોલવાનું ઇન ધ સેન્સ સમજવાનું દેહાભિમાન અથવા તો હું વિશેની બધી ગેરસમજો આત્મજ્ઞાન એટલે શું હું વિશેની વાસ્તવિકતા હું વિશેની વાસ્તવિકતા પ્રાપ્ત થાય એટલે શું થાય હું વિશેના ખોટા ખ્યાલ ભ્રમ અભિપ્રાય એ જે આગ્રહો જેને કહેવામાં આવે છે જજમેન્ટ હું વિશેના બધા જજમેન્ટ મારા નિર્ણયો જે છે ખોટા અજ્ઞાન કલ્પિત એ દૂર થાય છે મોક્ષ મારું સ્વરૂપ જ છે મોક્ષ મળતો નથી મોક્ષ ફળ નથી જીવન મુક્તિ આ મુક્તિ એ આત્માનું સ્વરૂપ જ છે એ જ્ઞાનથી જન્મતું કે પ્રગટ થતું કે ઉદ્ભવતું નથી આત્મજ્ઞાનનું એક આ મહત્વનું પાસું છે એ ક્યારે થાય આત્મજ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ થાય છે અજ્ઞાનની નિવૃત્તિ જ ફળ રૂપ છે તો આત્મજ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ ક્યારે થાય તો એ આઠમા અને નવમા મંત્રમાં છે આત્મજ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ કેમ અને કેવી રીતે થાય છે તો એ હવે આ મંત્રોમાં સમજવાનું છે તો આઠમો મંત્ર હું બોલું છું નરેણ વરેણ પ્રોક્ત એષઃ સુવિજ્ઞેયો બહુધા ચિંત્યમાનઃ અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ જ્યારે આત્મા આત્મા વિશે અવર નર વડે અવર નર જયારે આત્મતત્વ નું પ્રતિપાદન કરે છે ત્યારે એષ આત્મા ન સુવિજ્ઞેય અવર નર અવરેણ નરેણ એટલે કે જે દેહાભિમાની છે જે બ્રહ્મનિષ્ઠ નથી આત્મનિષ્ઠ નથી એવા જે છે અવરેણ નરેણ આત્મા પ્રોક્ત ન સુવિજ્ઞેય જે એટલે આત્મતત્વ જયારે જે બ્રહ્મને પોતાનાથી અભિન્ન રૂપે જાણતો નથી બ્રહ્માત્મા સ્વરૂપ છે મારું બ્રહ્મને પોતાનાથી પોતાના આત્મ સ્વરૂપે જે જાણતો નથી એ જયારે આવી રીતે ઉપદેશ આપે ત્યારે આત્મતત્વ એનો સુવિજ્ઞેય ન ભવતી આત્મતત્વ આવી રીતે પ્રગટ થતો નથી એટલે આત્મતત્વનું જ્ઞાન થતું નથી કેમ બહુધા ચિંત્યમાન જયારે આત્મતત્વનું શ્રવણ કરનારા અનેક બધા વાદીઓ જે છે આત્મતત્વને જુદી જુદી વિપ્રતિપત્તિ આત્મા છે આત્મા નથી જે નાસ્તિકવાદીઓ છે આસ્તિકવાદીઓમાં પણ કણાદ વૈશેષિક સાંખ્યો વગેરે જેટલા પણ છે એ બધા આત્માને જુદી જુદી રીતે સમજે છે ઘણા કરતા ભોગતા સમજે છે બહુધા ચિંત્યમાન આત્મતત્વ વિશે અનેક પ્રકારના ખોટા ખ્યાલ નિર્ણયો ગેરસમજ ભ્રમ સેવાઈ રહ્યા છે અને માટે અવરેણ નરેણ પ્રોક્ત જે જેને આત્માનો
ब्रह्म स्वरूपे अपरोक्ष साक्षात्कार नथी कर्यो एवा देहाभिमानी वडे जारे आत्म तत्वनु प्रतिपादन करवामां आवे त्यारे आत्मा जेवो छे एवो जणातो नथी। बहुधा चिंत्यमानः जेना विषे अनेक प्रकारना भ्रम खोटा ख्याल सेवाई रह्या छे एवो आत्मा जारे देहाभिमानी गुरु वडे अथवा तो देहाभिमानी जेनु जीवन मुक्ति प्राप्त थई नथी एवा गुरु वडे अभेददर्शी अथवा तो नहीं भेददर्शी आचार्य वडे जारे उपदेश आपवामां आवे त्यारे एनु स्पष्ट ज्ञान थतुं नथी। तो आत्मतत्वनु स्पष्ट ज्ञान क्यारे थाय कोने थाय अनन्य प्रोक्ते गतिरत्र नास्ति। अनन्य प्रोक्ते जे अभेददर्शी आचार्य जे ब्रह्मने पोताना आत्म स्वरूपे जेने साक्षात अपरोक्ष कर्या छे एवा अभेददर्शी आचार्य वडे जारे आत्मतत्वनु प्रतिपादन थाय छे श्रोतानी बुद्धिमां श्रोता समक्ष त्यारे गतिरत्र नास्ति। तो गति एटले के एमां कोई संशय रहेतो नथी। गतिना चार अर्थ भाष्यकार करे छे सुंदर चार अर्थ करे छे भाष्यकार आपणे समजवानो प्रयत्न करीशुं। ज्यारे अभेददर्शी आचार्य जे आत्माने ब्रह्म स्वरूपे साक्षात अपरोक्ष रूपे जाणे छे ए ज्यारे आत्मतत्वनुं प्रतिपादन करे त्यारे चोक्कस शिष्यने ज्ञान थाय ज छे शिष्यने कोई संशय रहेतो नथी। અણિયાન હેતર્ક્ય મણુપ્રમ કેમ એમાં અભેદદર્શી આચાર્યનો જ ઉપદેશ જોઈએ કારણ કે અણિયાન આત્મા કેવો છે અત્યંત સૂક્ષ્મ છે અતર્ક્ય છે તર્ક કે અનુમાનથી એને સમજી શકાય એવો નથી અને અણુપ્રમાણાત અણિયાન અત્યંત સૂક્ષ્મ છે પ્રત્યક્ષ અનુમાન વગેરે કોઈ પ્રમાણોથી એ ગોચર નથી અત્યંત સૂક્ષ્મ છે અને અતર્ક્ય છે તર્ક વડે એને જાણી શકાય આત્મા આવો હશે સચ્ચિદાનંદ સ્વરૂપ છે નામ એવી રીતે કોઈ તર્ક એમાં કામ આવે એવો નથી એટલે તર્ક એમાં ચાલે એમ નથી। તો અવરેણ નરેણ પ્રોક્ત જે દેહાભિમાની આત્મા સૂક્ષ્મથી સૂક્ષ્મ છે માટે દેહાભિમાની જીવ વડે એટલે કે મુમુક્ષુને જ્ઞાન કે સંશય નિવૃત્તિ વિપર્ય નિવૃત્તિ કેમ નથી થતી કારણ કે એ સુવિજ્ઞેય બનતો નથી। સુવિજ્ઞેય કેમ બનતો નથી અવરેણ નરેણ જે બ્રહ્મને પરિપૂર્ણ પરમાત્માને પોતાનાથી અભિન્ન સ્વરૂપે નથી જાણ્યું હજી જેણે અભિન્ન સ્વરૂપે જેણે પરમાત્માને ઓળખ્યા નથી પ્રભુ પરખ્યા હૃદય જેણે ભરે ભમતો જગેશાને જેણે પ્રભુને પરમાત્માને પોતાના હૃદયમાં ઓળખ્યા નથી એવા આચા એવા કોઈ દેહાભિમાની જીવ વડે અથવા તો એવા કોઈ વાદી જે સાંખ્ય વૈશેષિક કણાદ વગેરે જે કોઈ પણ વાદી વડે જ્યારે આત્મતત્વનું પ્રતિપાદન થાય ત્યારે એ સુવિજ્ઞેય બનતો નથી આત્મા। એટલે દેહાભિમાની જીવ પોતાને જ જયારે અલ્પ દુઃખી કરતા ભોગતા માનતો હોય તો પછી એ જયારે આત્મતત્વનું પ્રતિપાદન કરે તો કદાપી શિષ્યને આત્મજ્ઞાન એટલે કે સાચી સમજ જન્મતી નથી। કેમ કારણ કે બહુધા ચિંતેમાનઃ આત્મા વિશે અનેક પ્રકારની સમજ બધા ધરાવે છે। તો કઈ કઈ પ્રકારની સમજ છે આત્મા વિશે તો ચારવાકો આ દેહને જ આત્મા માને છે પછી મીમાં ચારવા બધા નાસ્તિકો જે છે જૈન દર્શન સ્યાદવાદ કહે છે આત્મા દેહ પરિમાણ વાળો છે બૌદ્ધ દર ચાર પ્રકારના બૌદ્ધ છે સૌત્રાંતિક વૈભાષિક યોગાચાર અને શૂન્યવાદીઓ એટલે એ બધા આત્માને જુદ અભાવ અસત જગત કારણને અસત માને છે। તો બહુધા ચિંતેમાનઃ એટલે આત્મતત્વ વિશે અનેક પ્રકારની વિપ્રતિપત્તિ બધાના મનમાં બુદ્ધિમાં છે જ આત્મા આવો છે આત્મા આવો છે આત્મા અસ્તિ નાસ્તિ વગેરે અનેક પ્રકારની વિપ્રતિપત્તિ એટલે ખોટી સમજ ધરાવે છે આત્મતત્વ। જો દોરી ન જણાય દોરીનું ન જણાવવું એને અજ્ઞાન કહેવાય છે। અજ્ઞાન એટલું બધું હાનિકારક નથી પરંતુ વિક્ષેપ દોરીના બદલે સર્પ જણાય દોરીના બદલે ભૂછિદ્ર કે પાણીનો રેલો આ વિક્ષેપ જણાય છે એ વધારે હાનિકારક છે। તો આ બહુધા ચિંતેમાન એટલે બધા વિક્ષેપો આત્મતત્વને હું વિશે કેટલી બધી ગેરસમજ પ્રવર્તમાન છે ઘણા દેહને આત્મા માને છે ઘણા ઇન્દ્રિયોને આત્મા માને છે ઘણા પ્રાણને આત્મા માને છે ઘણા મન બુદ્ધિ અહંકારને આત્મા માને છે
અને મીમાંસકો કર્તા ભોક્તાને આત્મા માને છે કે આ જે કર્તા ભોક્તા અનેક શરીરો ધારણ કરનારો જે જીવ છે એ આત્મા છે. બહુધા ચિંતમાન અનેક પ્રકારની ગેરસમજો પ્રવર્તમાન છે. જે રજ્જુ વિશે અનેક પ્રકારના ખ્યાલ પ્રવર્તમાન હોય એ રજ્જુને સાચી રીતે કોણ ઓળખી શકે? એને સાચી રીતે કોઈ ઓળખી ના શકે. રજ્જુનું રજ્જુ એવા વાસ્તવિક સ્વરૂપે કોણ ઓળખાણ કરાવી શકે? જેણે રજ્જુને પ્રકાશમાં જોઈ હોય. જો મંદ અંધકારમાં રજ્જુ બધાને એના વિપરીત રૂપે જ જણાય છે, અને માટે એટલે અનુભવ રજ્જુનો કઈ રીતે થાય છે મંદ અંધકારમાં? અનેક વિપરીત રૂપે થાય છે. માટે રજ્જુને જેણે પ્રકાશમાં જોઈ છે ને એ જ રજ્જુનું જ્ઞાન કરાવી શકે. આવો કંઈક અર્થ આ મંત્ર 8માં છે. અવરેણ નરેણ પ્રોક્તઃ સુવિજ્ઞેયો ન, એવું જે કીધું છે એટલે 10 આંધળાઓ હાથીને અડીને હાથી કેવો છે ને એવું પ્રતિપાદન કરે છે. હાથી થાંભલા જેવો છે, હાથી સુપડા જેવો છે, તો 10 આંધળાઓ જેણે હાથીને જોયો જ નથી એ હાથીનું પ્રતિપાદન કરે. હાથી આવો છે, હાથીના સ્વરૂપનું નિર્ધારણ કરે છે, તો કોઈને હાથીનું જ્ઞાન સાચું જ્ઞાન થાય? જેણે હાથીને જોયો જ ના હોય એ હાથીનું નિરૂપણ કરે તો કોઈને હાથીનું સાચું જ્ઞાન ના થાય. તો એ પહેલી લાઈનમાં કીધું, અવરેણ નરેણ પ્રોક્તઃ સુવિજ્ઞેયો ન ભવતી. જો અવરનર એટલે આંધળો, આંધળો એટલે કે જેણે પ્રકાશમાં રજ્જુને જોઈ નથી. જેણે બ્રહ્મ હકીકતમાં કોણ છે, જેણે તત અને ત્વમ પદના શોધન પૂર્વક બ્રહ્મને જાણ્યું નથી, એ એના એ જ્યારે કંઈક બોલે ત્યારે આત્મતત્વ સુવિજ્ઞેય ન ભવતી. તો પછી જાણવું કઈ રીતે? આ હાથી કેવો છે એવું જાણવું છે તો દેખતો માણસ હાથીને જુએ ત્યારે એ હાથીનું સાચું નિરૂપણ કરે. તો એ બીજી લાઈનમાં કીધું, અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ. અનન્ય પ્રોક્તે, અનન્ય એટલે અભેદદર્શી આચાર્ય વડે જ્યારે આત્માનો ઉપદેશ થાય, આત્મા પ્રોક્ત એટલે કહેવામાં આવે એટલે કે એને જ્યારે ઉપદેશ થાય ત્યારે ગતિરત્ર નાસ્તિ એટલે કોઈ સંશય રહેતો નથી. ગતિના ચાર અર્થ કરે છે, આપણે સમજીએ પહેલા. અનન્ય પ્રોક્ત શબ્દ છે ને એ સમજી લઈએ. ગુરુની અને એ પણ અભેદદર્શી ગુરુની આવશ્યકતા કેમ છે? ગુરુને ગુરુ કેમ કહેવામાં આવે છે? ગુરુ એટલે, ગુરુ એટલે એનો એક અર્થ તો ભારે અથવા તો મોટું એવો પણ થાય છે રૂઢિ અર્થ. તો ગુરુને આપણા સદગુરુ જે છે અંધકારમાંથી ઉજાસમાં લઈ જાય. હા, ગુરુ શબ્દ, ગુરુ એટલે મોટું. હવે મોટું એનું કઈ વિશેષણ આગળ કેવું, થોડું મોટું એટલે એવું કોઈ વિશેષણ નથી. ગુરુ શબ્દ કેવો છે? નિરતિશય મહાન. મહાન જે મહાન હોય એને ગુરુ કહેવાય, પણ મહાનતાની કોઈ વિશેષતા કે મર્યાદા નથી આપી ગુરુ શબ્દમાં. મોટો રાયનો દાણો, મોટો હાથી, મોટો પર્વત, આમ મોટાને જયારે વિશેષિત કરવામાં આવે ત્યારે એની મોટાઈ જે છે ને એ મર્યાદિત થઈ જાય છે. પણ ગુરુ, ગુરુની આગળ કોઈ વિશેષણ નથી. કેમ? નિરતિશય મહાન છે, જેમાં ઉપાધિની કોઈ લઘુતા નથી. જેનું ઉપાધિ, જે પોતાને ઉપાધિ માનતો નથી એને ગુરુ કહેવાય. હું આ શરીર બુદ્ધિ ઇન્દ્રિય મન બુદ્ધિ રૂપી ઉપાધિ છું એવું જે માને ને એને ગુરુ ના કહેવાય. ગુરુ કોને કહેવાય? જે ઉપાધિના અભિમાનથી મુક્ત છે એને ગુરુ કહેવાય. ઉપાધિનું અભિમાન જ હુંને લઘુ બનાવી દે છે. આત્માને, હુંને લઘુ બનાવનાર કોણ છે? ઉપાધિ. હું ઉપાધિ છું એવું ઉપાધિનું તાદાત્મ્ય અભિમાન. તાદાત્મ્ય અભિમાન એ શબ્દ પણ સમજવો ખૂબ જ જરૂરી છે. તાદાત્મ્ય અભિમાન એટલે એને માની લેવું, એમાં હું બુદ્ધિ અહંભાવ સ્થાપિત કરવો, એને તાદાત્મ્ય અભિમાન કહેવામાં આવે છે. તો આવી રીતે ગુરુ કોને કહેવાય? જે ઉપાધિના અભિમાનથી મુક્ત છે. આપણે અનન્ય પ્રોક્ત શબ્દ સમજી રહ્યા છીએ. અભેદદર્શી આચાર્ય વડે જ્યારે આત્માનું પ્રતિપાદન કરવામાં આવે તો જ એનું અજ્ઞાન નિવૃત્તિ રૂપી ફળ શિષ્યને મળે છે, એના વિના મળે એવું નથી. તો અનન્ય પ્રોક્ત એટલે ગુરુ. ગુરુ વડે જ્યારે આત્મતત્વનો ઉપદેશ થાય તો જ એ સમજી શકે છે.
शिष्य वास्तव में आत्मा केवो छे ए समझी सके छे। तो ब्रह्म थी जे पोताने अन्य मानतो नथी, जे पोताने ब्रह्म स्वरूपे साक्षात अपरोक्ष अनुभवे छे, ओळखे छे। अपने गया क्लास में आत्मज्ञान अने आत्मानो अनुभव ए विषय स्पष्टता करी हती। आत्मानो अनुभव करता आत्माने साची रीते ओळखवो ए खूब ज महत्वनो छे। आत्मानु वास्तविक स्वरूप केवु छे, ब्रह्म परिपूर्ण प्रत्येक आत्मा जे साक्षी जे छे, मारा हृदय में जे हूँ स्वरूपे विलसी रहेलू चैतन्य छे, ए हकीकत में एक उपाधि थी परिच्छिन्न नथी, ए बधी उपाधि में व्याप्त छे। घटाकाश एटले एक घड़ा में रहेलू आकाश, एक घड़ा में परिच्छिन्न आकाश एवं ना। घटाकाश नु वास्तविक तत्व के स्वरूप शू छे, एक घड़ा थी परिच्छिन्न थाय एवं घटाकाश नथी। सर्वत्र फैलायेलू जे आकाश छे ने ए घटाकाश नु साचू स्वरूप छे। तो एवी रीते मारा हृदय में जे विलसी रहेलू चैतन्य छे ए हूँ जे आ एक उपाधि में परिच्छिन्न नथी, ए चैतन्य अपरिच्छिन्न छे, परिपूर्ण छे, ब्रह्म छे। आउ जेने परमात्मा ने आत्मा ने परमात्मा स्वरूपे ओळखी लीधुं छे ए अभेददर्शी आचार्य कहेवाय छे। ब्रह्मनु अभेदतया दर्शन करी रह्यो छे। दर्शन एटले ज्ञान, दर्शन एटले जोई रह्यो छे के अनुभव करी रह्यो छे एवुं नहीं। दर्शन नो मुख्य अर्थ ज्ञान छे, ओळखाण, जेने गुजराती में ओळखाण कहेवामां आवे छे। अवरेण नरेण आचार्य जे छे ए एनी पासे माहिती छे, आत्मा ब्रह्म छे एवी माहिती छे। आपणे हिमालय कैलास मानसरोवर जवुं छे तो आपणे कोई गाइड ने पूछिए एटले ए गाइड आपणने कहे जो कैलास मानसरोवर मां आटली ठंडी हशे, एमां आटलू चालवू पड़शे, एमां आटा घोड़ो आटली किंमतमां मळशे, पण हजी आम संतोष थतो नथी। ए जेटलू पण कैलास मानसरोवर नुं यात्रा नुं वर्णन करे छे आपणने, तो जरा काम बधी माहिती मळे छे आपणने કે કૈલાસ માનસરોવર આવું સુંદર છે, એમાં આટલી વરસાદ થતો હોય ને આવું થતું હોય ને તેવું બધું જ, પછી આપણને આમ મારે શું તૈયારી કરવી જોઈએ ને એ ખબર નથી પડતી। પછી એકવાર આપણે પૂછે ભાઈ તું કૈલાસ માનસરોવર ગયો છું, તો કે ના હું તો ગયો નથી પણ મેં ખાલી સાંભળ્યું છે આવું બધું, તો એટલે જ આપણને સંશય રહી જતો હોય છે। જે માણસ કૈલાસ માનસરોવરની યાત્રા જેને કરેલી હોય એ માણસ જયારે બોલે કે કૈલાસ માનસરોવરમાં આવું બધું છે, આટલી તકલીફ થશે, આવી રીતે યાત્રા કરવાની, તો આપણને શ્રદ્ધાથી માંડીને વિશ્વાસ પણ જન્મે। પણ જે ખાલી ખાલી બોલે કે હિમાલય આવો છે, હિમાલયમાં આવું થશે તેવું થશે, એનાથી આપણને જરા પણ આપણને સંશય રહી જ જાય, સંતોષ ના થાય। શિષ્યને સંપૂર્ણ સંતોષ ક્યારે જન્મે? અભેદદર્શી આચાર્ય આત્માનો ઉપદેશ કરે ત્યારે જ જન્મે। તો હવે આ ઝૂમ પાછું લેસ ધેન વન મિનિટ છે એટલે ક્લોઝ થશે, એટલે પાછું આપણે જોઈન કરી લઈએ। અનન્ય પ્રોક્તે શબ્દ ખૂબ જ સમજવો જરૂરી છે આપણા માટે। અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ, અનન્ય પ્રોક્ત એટલે અભેદદર્શી આચાર્ય વડે જયારે એનો ઉપદેશ આપવામાં આવે આત્માનો ત્યારે કોઈ સંશય રહેતો નથી। અભેદદર્શી આચાર્ય એટલે શું? એટલે જે બ્રહ્મને પોતાના આત્મ સ્વરૂપે પ્રત્યેક આત્મા બ્રહ્મ છે એવી રીતે જેણે જાણી લીધું છે। પ્રત્યેક આત્મા એટલે સાક્ષી દ્રષ્ટા,
જે આ ઉપાધિમાં વિલસી રહેલું હું ચૈતન્ય છે એ સર્વ ઉપાધિનું મૂળભૂત તત્વ છે. આ સમગ્ર એટલે ઘટાકાશ અને જ્ઞાન થાય ત્યારે કેવું જ્ઞાન થાય છે, સર્વત્ર વ્યાપ્ત એવું આકાશ હું છું. તો એવી જ રીતે જયારે અભેદદર્શી આચાર્ય બ્રહ્મને આત્મતયા જાણે છે ત્યારે કઈ રીતે જાણે છે, ભાઈ હું બ્રહ્મ છું અને બાકીના બધા જીવ છે, જડ છે, જગત છે, એવું નહીં. હું બ્રહ્મ છું અને આ બસ સર્વ કઈ જે કઈ પણ છે બધું બધા બ્રહ્મ સ્વરૂપ જ છે. બ્રહ્મનું પ્રત્યેક પ્રત્યેક પ્રતીચ એટલે કે પ્રત્યેગાત્મા રૂપે જેને ઓળખાણ પ્રાપ્ત કરેલી છે એ આવી રીતે અભેદદર્શી આચાર્ય કહેવાય છે. અને એ જયારે બ્રહ્મનો ઉપદેશ કરે ત્યારે ચોક્કસ કોઈ સંશય રહેતો નથી. બ્રહ્મ સાક્ષાદ અપરોક્ષ છે, જે પરમાત્મા જે છે એ યત સાક્ષાદ અપરોક્ષાદ બ્રહ્મ એવું કહેવામાં આવેલું છે. તો સાક્ષાત છે અને અપરોક્ષ છે, ડાયરેક્ટ એન્ડ ઇમિજિયેટ એવો શબ્દ છે એનો. ડાયરેક્ટ અને ઇમિજિયેટ કોઈ પ્રકારના વ્યવધાન વગર પરમાત્મા આપણને સૌને સાક્ષાત હું રૂપે અનુભવાઈ રહ્યા છે. અપરોક્ષ શબ્દ એટલે શું? અપરોક્ષ એટલે હું રૂપે, એટલે આત્મતત્વને પરમાત્માને જાણવા માટે કોઈ જ પ્રકારના આલંબનની ઇન્દ્રિય મન બુદ્ધિની જરૂર નથી. પરમાત્માને જાણવા હોય, આપણે હું ને આત્માને જાણવા હોય તો આપણે આંખની જરૂર ખરી, કોઈ ઇન્દ્રિય મન બુદ્ધિ કોઈ વ્યવધાનની જરૂર નથી, કોઈ સાધનની જરૂર નથી. આત્મતત્વ ચૈતન્ય સ્વરૂપે હું રૂપે સાક્ષાદ સાક્ષી દ્રષ્ટા રૂપે સતત પ્રગટ થઈ રહ્યો છે હું રૂપે. એટલે સાક્ષાદ અને અપરોક્ષ રૂપે પરમાત્માને જે જાણે છે એ અપરો ભેદદર્શી આચાર્ય અનન્ય પ્રોક્ત કહેવાય છે. એટલે અનન્ય એટલે શું? બ્રહ્મ મારાથી અન્ય નથી, ભાઈ પરમાત્મા ક્યાં છે? ત્યાં બેઠા છે, દૂર છે મારાથી, એવું નહીં. પરમાત્મા મારાથી અન્ય નથી, હું જ રૂપે જેણે ઓળખી લીધા છે. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગેશાને, જેણે પ્રભુને પરમાત્માને પોતાના હું રૂપે જાણી લીધા છે એવા અભેદદર્શી આચાર્ય જયારે પ્રોક્ત એટલે કે ઉપદેશ આપે તો અભેદદર્શી આચાર્ય કઈ રીતે ઉપદેશ આપે છે શિષ્યને? તું બ્રહ્મ, તું આવી રીતે ભણ અને પછી તને આત્મજ્ઞાન થશે, એવો આત્મજ્ઞાન એને ભવિષ્યમાં ઠેલવતા નથી. અભેદદર્શી આચાર્ય તું અત્યારે જ બ્રહ્મ છે, જે ચૈતન્યને તું કરતા ભોગતા જીવ પ્રમાતા સુખી દુખી રૂપે અનુભવી રહ્યો છે એ જ ચૈતન્ય વાસ્તવમાં પરિપૂર્ણ છે. એ જ ચૈતન્યને તું જાણીશ પછી તારા માટે એ અપરોક્ષ થશે એવું નથી કહેતા. અભેદદર્શી આચાર્ય કઈ રીતે ઉપદેશ આપે છે? તું બ્રહ્મ છે એવો ઉપદેશ આપે છે અભેદદર્શી આચાર્ય. એટલે જ શિષ્યના હું રૂપે આચાર્ય પ્રગટ થઈને વિચારણા કરતા હોય છે ત્યારે શિષ્ય પોતે પોતાના અહંકારનું મિથ્યાત્વ જાણી શકે છે. આપણે ગયે વખતે ચર્ચા કરી હતી, સાપ ક્યારે રજ્જુને જાણી શકે? જે સાપ જે દોરી પોતાને સાપ માની લીધું છે એ સાપ બની ગયેલી દોરી પોતાને દોરી રૂપે ન જાણી શકે. એટલે કોઈક કહેનાર જોઈએ. એ કહે છે કે જે તું પોતાને સર્પ માની રહી છે એ તું સર્પ નથી. નાસી ત્વમ સંસારી, તું જીવ કરતા ભોગતા સંસારી સુખી દુખી થનારું ચૈતન્ય નથી, તું પરિપૂર્ણ બ્રહ્મ છે એવું ચૈતન્ય છે. આવી રીતે આવું જ્ઞાન આપે છે જ્યારે ત્યારે ગતિરત્ર નાસ્તિ. તો ગતિ શબ્દના ચાર અર્થ શંકરાચાર્યજી કરે છે. ગતિ એટલે અભેદદર્શી આચાર્ય જ્યારે આવી રીતે શિષ્યના હું રૂપે સાક્ષાત અપરોક્ષ રૂપે પરમાત્માનું બ્રહ્મનું પ્રાગટ્ય કરે ત્યારે શિષ્યને શ્રોતાને કોઈ સંશય રહેતો નથી. તો ગતિનો એક અર્થ સંશય કરેલો છે. બ્રહ્મનું આત્મ સ્વરૂપે ઉદ્ઘાટન થાય છે શિષ્યના પક્ષે, માટે શિષ્યને કોઈ સંશય રહેતો નથી. આપણને સંશય ક્યારે જન્મે? કોઈ પણ વિષયમાં સંશય ક્યારે હોય? આપણે
શ્રાદ્ધ પક્ષ ચાલે છે, દૂધપાક ખીર વગેરે બનાવવી છે, અત્યંત સુંદર બનાવવી છે, તિથિ આવે છે પિતૃપક્ષની, દૂધપાક કે ખીર અત્યંત બહુ સુંદર બનાવવું છે, એટલે આપણે યુટ્યુબ ખોલ્યું, હાઉ ટુ મેક અ ખીર, યુટ્યુબમાં લખી લીધું આપણે કે ખીર, સુંદર ખીર, સ્વાદિષ્ટ ખીર કઈ રીતે બનાવે, બધું જોયું, એના વિડીયો 5-6 જોયા, એટલે આપણને આવડી જાય ને ખીર બનાવતા. ખીર અત્યંત સ્વાદિષ્ટ ખીર મળી જાય ને આપણને, આપણે યુટ્યુબમાં જોયું કઈ રીતે બનાવાય વગેરે, પછી ખીર બનાવવી પડે ત્યારે એ સ્વાદિષ્ટ બને, એટલે અનુભવ કરવો પડે, એટલે કે એ પ્રમાણે કર્મ, એનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અનુભવ બાકી રહી જાય છે. પરંતુ આવું અભેદદર્શી આચાર્ય જયારે ઉપદેશ આપે ને ત્યારે એવું થતું નથી. અભેદદર્શી આચાર્ય શ્રવણ કાળે શિષ્યના આત્મ સ્વરૂપે બ્રહ્મને પ્રતિપાદન કરે ત્યારે પછી શિષ્ય કે હા ગુરુજી હું સમજો છું, હું બ્રહ્મ છું, હવે હું જરા એકાંતમાં સમાધિમાં જઉં, હું જરા શ્રવણ મનન નિધિધ્યાસન સાધના કરું, પછી મને ખબર પડશે કે હું બ્રહ્મ છું. એટલે ઓલું યુટ્યુબમાં લાડુ કઈ રીતે બનાવવા અને એ ખબર પડી પછી શું કરવું, લાડુ બનાવવાનું કામ કરવું પડે પછી લાડુ બને. એવી રીતે અભેદદર્શી આચાર્ય જયારે શિષ્યના આત્મ સ્વરૂપે હું રૂપે બ્રહ્મને જયારે શ્રવણ કાળે જ પ્રગટ કરે છે પછી શિષ્યને શ્રવણ નિધિ સમાધિમાં જઈશ ને ત્યારે મને ખબર પડશે કે હું બ્રહ્મ છું. એવું થતું નથી, શિષ્યના હું રૂપે શ્રવણ કાળે જ અભેદદર્શી આચાર્ય એના એના હું વિશેની બધી જ ગેરસમજોને દૂર કરે છે. જો આપણે આ યુટ્યુબ વાળું ઉદાહરણ હતું એમાં કેમ જરૂર પડે છે બનાવવાની, જ્ઞાન અને જ્ઞાનનું ફળ જુદું છે, અનુભવથી એ પ્રાપ્ત કરવું પડે છે, જ્ઞાન અને પ્રાપ્તિ બે જુદા છે. જ્ઞાન અને જો આપણે ગતિ શબ્દ સમજી રહ્યા છીએ કે કોઈ સંશય શિષ્યને રહેતો કેમ નથી, અભેદદર્શી આચાર્ય જયારે ઉપદેશ કરે છે શિષ્યના શ્રોતાના હું રૂપે બ્રહ્મનો ત્યારે એને કોઈ સંશય કેમ નથી રહેતો, કારણ કે આત્મ જે વિષયનું પ્રતિપાદન આચાર્ય કરે છે ને એ કોઈ જ્ઞેય શિષ્યથી જુદી વસ્તુ નથી. લાડુ કે ખીર હું છું કે મારાથી જુદી વસ્તુ છે, લાડુ કે ખીર મારાથી જુદી વસ્તુ છે ને, માટે સંશય રહી જાય છે કે ચાલો કેટલો ગોળ નાખું તો લાડુ આટલો થશે, કે ભાઈ આ ખીર બનાવે જોયું તો ખરું આવી રીતે બનાવાય, મારાથી જુદી વસ્તુમાં હંમેશા સંશય રહે ને રહે જ, કોઈ પણ કેમ ના હોય જે વસ્તુ મારાથી જુદી છે ને એમાં હંમેશા સંશય અને વિપર્યય રહે જ. અભેદદર્શી આચાર્ય જયારે હુંના બ્રહ્મ સ્વરૂપને પ્રગટ કરે છે શ્રવણ કાળે ત્યારે શિષ્યને કોઈ સંશય રહેતો નથી, કોઈ વિપર્યય રહેતો નથી, કારણ કે સંશય અને વિપર્યય અજ્ઞાનની ઉપજ છે. અજ્ઞાન એટલે શું, અજ્ઞાન અભિવ્યક્ત કઈ રીતે થાય છે, હું વિશેની ગેરસમજ રૂપે અભિવ્યક્ત થાય છે, તો હું વિશેની બધી જ ગેરસમજો અભેદદર્શી આચાર્ય દૂર કરે છે અને માટે શિષ્યને કોઈ સંશય રહેતો નથી. આ એક અર્થ ગતિનો થયો, ગતિનો એક અર્થ શું સંશય, બીજો અર્થ ગતિનો જ્ઞાન, ગતિ એટલે જ્ઞાન, ગમયતિ ગતિ એવો જ્ઞાન અર્થ પણ છે. તો અભેદદર્શી આચાર્ય જયારે શિષ્યના બ્રહ્મ સ્વરૂપને પ્રગટ કરે છે ત્યારે કોઈ જ્ઞાન હવે શિષ્યને હજી પરમાત્માનું તો જ્ઞાન થઈ ગયું પણ મારે હજી થોડુંક આ ફિઝિક્સ, આ ક્વોન્ટમ ફિઝિક્સ શું છે એ જાણવાનું બાકી રહી ગયું એવું શિષ્ય ના કહી શકે. સર્વાત્મા રૂપે શિષ્યને જ્ઞાન થાય છે, શું છે, બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદાત્માનમેવા વેદ અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્ સર્વમ અભવત, એ સર્વ બની જાય છે, શિષ્ય નો હું જે છે એ સર્વાત્મા થઈ જાય છે, કશું જ જાણવાનું બાકી રહેતું નથી. ગતિરત્ર નાસ્તિ એટલે જ્ઞાન કઈ બાકી રહેતું નથી, કશું જ જાણવાનું બાકી રહેતું નથી. શિષ્ય જયારે અભેદદર્શી આચાર્ય વડે શિષ્યના હું ને બ્રહ્મ સ્વરૂપે પ્રગટ કરવામાં આવે ત્યારે શિષ્યએ કશું જ બીજું હવે શેષ જાણવાનું બાકી રહેતું નથી. ગતિનો બીજો અર્થ જ્ઞાન, કઈ જ જાણવાનું જ્ઞાતવ્ય વિષય બાકી રહેતો નથી, સઘળા પ્રયોજન સિદ્ધ થઈ જાય છે. બ્રહ્મવિદ આપનોતી પરમ, એ પરમને પ્રાપ્ત કરી લે છે, સઘળા પ્રયોજન સિદ્ધ થઈ જાય છે.
यज ज्ञात्वा नेह भूयो न्यत ज्ञातव्यम अवशिष्यते कशुज जानवानु बाकी रहतु नदी हूनू वास्तविक स्वरूप जयरे जानी लईए ने त्यारे कशुज जानवानु बाकी रहतु नदी जिज्ञासानी निवृत्ति थई जवी ए आ ज्ञात्म ज्ञान नु फल छे जिज्ञासा निवृत्त थई जाय छे केम जानना रोज रहतो नदी आपणे अपने लाडू बनावता शीख्या पछी खीर बनावानी कई रीते तो जाणवानुं बाकी रही जाय छे ने केम कारण के जाणनारो अपूर्ण रही गयो छे ने माटे जाणवानुं शेष रही जाय छे अनन्य प्रोक्ते गतिरत्र नास्ति अभेददर्शी आचार्य ज्यारे मारा ब्रह्म स्वरूप ने प्रकट करे छे ने त्यारे ज्ञातव्य कोई विषय मारथी जुदो रहेतो नथी हूँ पूर्ण थई जाउं छुं जाणनारो पूर्ण थई जाय छे अने माटे गतिरत्र नास्ति जिज्ञासानी निवृत्ति थई जाय छे हूँ भूमा छु भूमा स्वरूप नु प्रागट्य थाय छे माटे पण कोई गति एटले के ज्ञातव्य विषय शेष रहेतो नथी पहलो अर्थ कर्यो तो संशय रहेतो नथी बीजो अर्थ कर्यो कई ज्ञातव्य ज्ञान गति नो अर्थ ज्ञान कर्यो कई जाणवानु बाकी रहेतो नथी केम कारण के हूँ नु वास्तविक स्वरूप पूर्ण स्वरूप भूमा स्वरूप प्रकट थई गयु छे जे कई जे छे ए बधु हूँ ज छु हूँ सर्वात्मा छू एवं ज्ञान जन्मे शिष्य ने माटे गतिरत्र नास्ती कोई एने जाणवानुं बाकी रहेतुं नथी पोतानाथी कहीं अभिन्न रहेतुं ज नथी सुवर्ण पोताना वास्तविक सर्वात्मा ने ओळखे त्यारे कयो अलंकार एवो बाकी रही जाय के जेने जाणवानुं बाकी रही गयुं सुवर्ण ने सुवर्ण पोताना सर्वात्म स्वरूप ने जाणी ले पछी कयो अलंकार एने जाणवानुं बाकी रही जाय घटाकाश पोताना वास्तविक महाकाश ने जाणी ले पछी कई उपाधि नु परिच्छिन्न आकाश बाकी रह्यु जाणवानु गतिरत्र नास्ति पछी त्रीजो अर्थ करे छे शंकराचार्य जी कोई संसार गति रहती नथी मुमुक्षु माटे हवे संसार रहतो नथी कोई करता भोक्ता जीव अन्य देह ने धारण करवानु हवे रहतु नथी पोते जीवन मुक्त थई जाय छे એટલે કે એને કોઈ જ બાકી રહેતું નથી કોઈ સંસાર ગતિ એને હવે શેષ બાકી રહેતી નથી કઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી કઈ જ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી આપણે બાલવાટિકા કરીને જગ્યા છે અમદાવાદમાં અનેક બધા અરીસાઓ છે અથવા તો એક ઉદાહરણ તરીકે સમજીએ કે 100 અરીસાઓ ધરાવતા એક રૂમમાં આપણે પ્રવેશ કર્યો છે 100 અરીસાઓ ધરાવતા રૂમમાં મેં એકલાએ પ્રવેશ કર્યો છે અને 100 એ 100 લાડુ મારા જ હાથમાં જણાય છે 100 લાડુ જણાય છે મને એક રૂમમાં મને 100 લાડુ જણાય છે 100 અરીસાઓ છે તો 100 લાડુને મારે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાનો છે એટલે એક લાડુને આમ પકડવા જઉં બીજા લાડુને પકડવા જઉં ત્રીજા લાડુને પકડવા જઉં એટલે મારે કેટલા બાકી રહી ગયા ને 99 પછી 98 પછી 97 ઘણા બધા લાડુ હવે જયારે અભેદદર્શી આચાર્ય ઉપદેશ કરે પેલા તું એક લાડુ પકડી લે ને તો 100 એ 100 લાડુ પકડાઈ જશે બિંબ ભૂત એવો એક લાડુ આનંદ સ્વરૂપ બ્રહ્મને પરમાત્માને આપણે જાણી લઈશું અભેદદર્શી આચાર્યના ઉપદેશથી પછી એકે લાડુને પ્રાપ્ત કરવાના બાકી નહીં રહી જાય આ સંસાર ગતિ કશું જ બાકી રહેશે નહીં કઈ પ્રાપ્તવ્ય વિષય રહેશે નહીં બ્રહ્મવિદ આપનોતિ પરમ તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સોષ્ણુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતા ઇતિ એટલે બધું જ એને પ્રાપ્ત થઈ જશે કશું જ કોઈ સંસાર ગતિ બાકી નહીં રહે સર્વાત્મા એ બની જાય છે બધા લાડુ એને મળી જાય છે જેમ આપણે દ્રષ્ટાંતમાં જોયું એ પ્રમાણે ચોથો અર્થ કરે છે અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ એને જો આ કર્ણ પરંપરા હતી એટલે પહેલા લિપિબદ્ધ આ શ્રુતિ ઉપનિષદો લખેલા નહોતા કાગળમાં તો પહેલા અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ એવું આચાર્ય બોલે અને શિષ્ય દોહરાવે તો અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિ તો એમાં પ્રોક્તે પછી અવગ્રહ પણ ઘણી પ્રતોમાં છે અવગ્રહ હોય અનન્ય પ્રોક્તે અવગ્રહ ગતિરત્ર નાસ્તિ એટલે એક જ શબ્દ અનન્ય પ્રોક્તે ગતિ તો અનન્ય પ્રોક્તે અવગ્રહને છૂટો પાડીએ તો અગતિ અત્ર નાસ્તિ અગતિ એટલે
એટલે અનન્ય પ્રોક્તે અગતિ અત્ર નાસ્તી. અગતિ એટલે અજ્ઞાન. ત્યારે અભેદદર્શી આચાર્ય હુંના વાસ્તવિક બ્રહ્મ સ્વરૂપને પ્રગટ કરે છે ત્યારે શિષ્યને કોઈ અજ્ઞાન રહેતું નથી. અજ્ઞાન, શિષ્યનું અજ્ઞાન બાધિત થઈ જાય છે, એનું હવે આ અજ્ઞાન રહેતું નથી. ચાર અર્થ કર્યા, ગતિ એટલે સંશય, ગતિ એટલે જ્ઞાન, ગતિ એટલે સંસાર ગતિ, અને ગતિ એટલે અજ્ઞાન. આ પ્રકારે ચાર અર્થ ગતિના કર્યા છે. એટલે અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તી એ આપણે સમજ્યા. અને બીજું અણિયાન હિ અતર્ક્ય અણુપ્રમાણાત્, અણુપ્રમાણાત્ અણિયાન, આ આત્મતત્વ અત્યંત સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, અતર્ક્ય છે. આપણે ઘણી વખત સાંભળ્યું છે આત્મતત્વ અતર્ક્ય છે, એટલે પરમાત્માનું જે સ્વરૂપ છે એમાં તર્કની કોઈ ગતિ નથી. આપણે સ્વીકારી જ લીધું છે કે તર્કથી આત્મા જણાય નહીં, એટલે આપણે અત્યંત શ્રદ્ધાપૂર્વક સ્વીકારેલું છે. પરંતુ થોડો વિચાર કરીએ કે તર્કથી, તર્ક એટલે બુદ્ધિ દોડાવવાથી, આત્મા કેવો હશે જરાક બુદ્ધિ દોડાવું, બુદ્ધિ દોડાવું, બુદ્ધિ દોડાવું, આત્મા બ્રહ્મ કઈ રીતે છે, આમ બુદ્ધિ દોડાવવાથી કેમ એ ખબર નથી પડતી. જો અહીંયા લખેલું છે અતર્ક્યમ, આત્મતત્વ એનું પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ અતર્ક્ય છે. અતર્ક્ય કેમ છે આત્મા? થોડોક વિચાર કરેલો છે ખરો કોઈ આપણે સૌએ કે અતર્ક્ય કેમ કીધો છે આત્માને? અધિષ્ઠાન છે, બુદ્ધિ એને પ્રકાશિત ના કરી શકે અથવા જણાઈ ના, જાણી ના શકે. મારું સ્વરૂપ છે, બીજું હોય તો મારે જાણવું પડે, મારા સ્વરૂપ થોડું જાણવું. જો તર્ક કોનો વિષય, તર્કથી મારા સિવાયની બધી જ વસ્તુ જણાય, અનુમાનથી એક જ વસ્તુ ના જણાય, જાણનારો ના જણાઈ શકે. જો જાણનારામાં તર્કની કોઈ ગતિ જ ના થઈ શકે, તર્કની ક્યાં ગતિ હોય? મારાથી ભિન્ન વસ્તુ જે હોય ને એમાં તર્ક જઈ શકે. જો તર્ક એટલે શું? બુદ્ધિ દોડ. વૈજ્ઞાનિકો જગત કારણ ને શોધે છે, અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, બોઝોન પાર્ટિકલ ને ઓલો ગોડ પ્રોટોન, શું ગોડ પાર્ટિકલ, બધામાં જાય છે. કેટલું તર્ક જ કરે છે ને બધા, અનેક પ્રકારના સૂક્ષ્મ કે શું ઓલું વિજાણુ, એને શું કે સૂક્ષ્મદર્શકી યંત્ર, આ બધા એવા એવા વૈજ્ઞાનિક શોધખોળો કરીને જગતના સત્યને પામવાનો પ્રયત્ન કરે છે વૈજ્ઞાનિકો. વૈજ્ઞાનિકો ને નૈયાયિકો કહેવાય છે. નૈયાયિકો તર્ક કરવામાં કુશળ, તર્ક કુશલાહા નૈયાયિકાહ. તો આત્મા કેવો છે ને? તર્કથી જાણી લઈશું અમે. એટલે ના જણાય કેમ ના જણાય? તર્કથી જાણીશો તો શું આત્મા નૈયાયિકો કરતા ભોગતા રૂપે જ ઓળખી શક્યા કે હા આત્મા એટલે હું, હું ને કઈ રીતે ભાઈ કર્મ કરનારો છે, કર્મના ફળ ભોગવનારો છે, એવું જાણી શક્યા. તર્કની આત્મામાં કેમ ગતિ નથી? હું થી અભિન્ન, હું સ્વરૂપ છે ને, એટલા માટે હું અતર્ક્ય છે. તર્ક મારા સિવાયની બધી જ વસ્તુનું જ્ઞાન તર્કથી થાય, જાણનારાનું જ્ઞાન તર્કથી કોઈ દિવસ ના થાય. એટલે આત્મતત્વ અતર્ક્ય છે, તર્કની કોઈ ગતિ નથી. કેમ? કારણ કે હું છે, હુંનું સ્વરૂપ છે, માટે અતર્ક્ય છે. બ્રહ્મ કે પરમાત્મા શ્રુતિ હિ પરમમ પ્રમાણમ કીધું છે. કેમ? કારણ કે બ્રહ્મ આત્માના બ્રહ્મ સ્વરૂપને પ્રગટ કરે છે. તો આત્માના બ્રહ્મ સ્વરૂપને પ્રગટ કરે છે કેમ? કારણ કે પ્રત્યક્ષ કે અનુમાન, ઉપમાન, પછી આ જે બીજા પ્રમાણો છે, અર્થાપત્તિ, ઉપલબ્ધિ, કશું જ કામમાં આવે એવું નથી. વૈજ્ઞાનિકો આટલા બધા બુદ્ધિશાળી છે, આઈન્સ્ટાઈન થી માંડીને મેક્સ પ્લાન્ક થી માંડીને જગતનું સત્ય શોધવા માટે એટલા ઉદ્યત પણ છે. સૌથી વધુ તપશ્ચર્યા કોણ કરે છે? તો આ વૈજ્ઞાનિકો, જગતના કારણને શોધવા માટે. કેમ તર્કથી નહીં જાણી શકે? તર્ક એટલે કોઈ પણ યંત્ર, કોઈ પણ અનુમાનથી, મેથેમેટિકલ ઇક્વેશન થી, ક્વોન્ટમ ફિઝિક્સ ના જે બધા ઇક્વેશન છે એનાથી સત્ય સુધી કેમ પહોંચી ના શકે? કારણ કે જેને જાણવાનું છે ને ઇક્વેશન થી, જેને ક્વોન્ટમ ફિઝિક્સ ના ઇક્વેશન થી જેને જાણવાનું છે, એ તો ઇક્વેશન ની પાછળ બેઠેલો છે. ઇક્વેશન થી એ જણાય એવો નથી. જાણનારો તર્ક થી ક્યારે જણાય નહીં. એટલે અતર્ક્ય કેમ છે? કારણ કે હું છે. અણિયાન અતર્ક્ય, અણિયાન
અણુપ્રમાણાત અણિયાન, અત્યંત સૂક્ષ્મતા વેદાંતમાં જ્યારે પણ અત્યંત સૂક્ષ્મ જે આત્મતત્વ બ્રહ્મ અત્યંત સૂક્ષ્મ જે આપણી તું બુદ્ધિની પહોંચની બહાર છે ને આવું બધું જયારે પણ આચાર્ય બોલે ત્યારે સૂક્ષ્મનો અર્થ શું સમજવાનો? હું. સૂક્ષ્મનો અર્થ શું? બ્રહ્મ તત્વ અત્યંત સૂક્ષ્માથી સૂક્ષ્મ છે, એટલે નાનું એવું છે, તો ના નાનું નહીં હું છે એવું સમજવાનું. બ્રહ્મ તત્વ આંખ થી ના જણાય, કાન થી સંભળાય નહીં, બુદ્ધિ થી વિચારાય નહીં, મન થી કઈ એનું તર્ક ના થઈ શકે. શું પછી કોઈ વિશિષ્ટ અનુભવ નથી આત્મતત્વ પરમાત્મા? બધું આંખ કાન નાક બધી ઇન્દ્રિયોને સંકોલી લીધી, આમ એકદમ બધું બંધ કરી લીધું છે, અને પછી આમ સહેજ આંખ ખોલીને જોઈ લઈશ આત્મા કેવો છે એમ? ના, એવું ના થાય. એટલે અત્યંત સૂક્ષ્માથી સૂક્ષ્મ છે એટલે હું છે, હું નું સ્વરૂપ છે, અને માટે આંખ સહેજ આંખ ખોલીને નહીં જોઈ શકાય એ કેવો છે. અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તી અણિયાન હિ અતર્કે અણુ પ્રમાણાત બહુધા ચિંત્યમાન. એટલે દસ આંધળાઓ હાથીને જુદા જુદા દસ રૂપે જ ઓળખાવે. બહુધા ચિંત્યમાન શ્રુતિ અથવા તો અભેદદર્શી આચાર્ય વિના જયારે આત્મતત્વને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ત્યારે આત્મતત્વ વિશે, આત્મતત્વને અત્યારે હું કેવું માનું છું? ભાઈ કરતા ભોગતા સુખી દુઃખી જીવ માનું છું. તો શ્રુતિ અને આચાર્ય વિના એને જાણવાનો પ્રયત્ન કરીશું તો વધારે ઇડિયટ બનીશું. જેને કહેવાય ને કે પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજે જ આ ઉદાહરણ આપતા હતા, એજ્યુકેટેડ ઇડિયટ અને ઇડિયટ. એટલે વધારે ઇડિયટ બનીશું, વધારે મૂર્ખ બનીશું આપણે. અભેદદર્શી આચાર્ય અને શ્રુતિ ક્વાયટ ઇડિયટ અને એજ્યુકેટેડ ઇડિયટ એવું કહેતા હતા. એટલે બહુધા ચિંત્યમાન અનેક પ્રકારની વિપ્રતિપત્તિ એટલે કે ભ્રમ પ્રવર્તમાન છે જ આત્મા વિશે, તો એને દૂર કરવાના છે. વધારો એક પીછું ઉમેરવાનું નથી આત્માનું, આત્મા વિશે કે હા આત્મા છે ને આમ લાલ જ્યોત જેવો છે, એટલે એવું એકે પીછું વિશેષતા ઉમેરવાની નથી આત્મા વિશે. એટલે બહુધા ચિંતમાન ઓલરેડી છે જ, અનેક પ્રકારની વિપ્રતિપત્તિ ધરાવીએ જ છીએ. એટલે અભેદદર્શી આચાર્ય વડે જ જયારે એનો ઉપદેશ થાય એ જરૂરી છે. અને પછી એક વસ્તુ, આ અનન્ય પ્રોક્ત આપણા આત્મજ્ઞાનની દુર્લભતાનું એક પાસું આ સમજવાનું છે. આત્મજ્ઞાનની દુર્લભતા આપણા બધાએ જેટલા પણ અત્યારે શ્રવણ કરીએ છીએ ને એ ખરેખર એકવાર હજી વિચ, આપણે બધા ઝૂમ મીટિંગમાં બધા બીજા જોઈન થાય એ પહેલા જે વોટ્સએપ થી ગ્રુપ આપણે કઠોપનિષદનો સ્વાધ્યાય કરતા હતા ત્યારે શ્રેયન પ્રેની વિચારણા પહેલા વિચાર કર્યો હતો કે આત્મજ્ઞાનની મારા જીવનમાં ભૂમિકા શું છે, મને કેમ આત્મજ્ઞાનની જરૂર છે, બધો વિચાર આપણે કરેલો છે. આત્મજ્ઞાન કેમ મને જોઈએ છે અને અત્યારે જ જોઈએ છે, એના વગર અટક્યું છે શું, મારો કયો વ્યવહાર આત્મજ્ઞાન વિના અટક્યો છે એ જોયું હતું. મારા જીવનમાં એની ભૂમિકા આપણે બહુ સુંદર રીતે સમજેલા છીએ. આત્મજ્ઞાનની દુર્લભતાનો બધાએ વિચાર કરવાનો છે. દુર્લભતા શું છે? તો એક એક દુર્લભતા આઠમા ના નવમા શ્લોકમાં કહી દીધી. અભેદદર્શી આચાર્ય જયારે ઉપદેશ આપે છે ત્યારે જ એના વાસ્તવિક સ્વરૂપે એની ઓળખાણ થાય છે. બીજી એક દુર્લભતા એવી છે કે યમે વૈષ વૃણુતે તેન લભ્ય. આપણે ગમે તેટલી પ્રયત્ન કરીશું આપણા પ્રયત્નથી છે ને આત્માનું બ્રહ્મત્વ નહીં જણાય. હું બહુ 24 કલાકમાંથી 20 કલાક શ્રવણ કરું, 1 કલાક મનન કરું, નિધિધ્યાસન જપ ધ્યાન કરું, મારી સાધના અત્યંત બધી બહુ જ શ્રવણ મનન નિધિધ્યાસન કરું, અનેક વર્ષો સુધી કરું, મારું પાણીની વ્યાકરણ થી માંડીને મન બુદ્ધિ તર્ક મીમાંસા બધું ભણી લઉં, પછી તો આત્મા જણાઈ જશે ને બ્રહ્મ સ્વરૂપે. બધા ઉપનિષદો ભણી લઉં, કાશી થી માંડીને બધા વિદ્યાપીઠમાં જઈ લઉં. એટલે યમે વૈષ વૃણુતે તેને લભ્ય એ આત્મજ્ઞાનની દુર્લભતા છે. આપણા પ્રયત્ન પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. શું મન તણી શોધના, આપણા પ્રયત્નથી એ પરમાત્મા ઈશ્વર પ્રગટ થાય એવો નથી, એ આત્મજ્ઞાનની દુર્લભતા છે. ઈશ્વર પ્રેમ જે છે ને એ હશે તો કોઈ પણ સાધનાથી પ્રગટ થઈ જશે. એ પ્રેમ મહત્વનો છે, એ આત્મજ્ઞાનની દુર્લભતા છે. આત્મજ્ઞાન પરમાત્માને પ્રેમ કરતા શીખવાડે છે. આત્મજ્ઞાનની દુર્લભતા શું છે?
પરમાત્માનો પ્રેમ આપણા હૃદયમાં જન્માવે છે કે હા ખરેખર એવું જ છે, મારી અહંકાર પૂર્વકની સાધનાથી ખરેખર હું મારા પરમાત્મા સ્વરૂપને નથી જાણી શકતો. તો એ એક દુર્લભતા છે. થોડુંક તમે બધા પણ વિચારજો કે મને આત્મજ્ઞાનનું કયું પાસું ટચ કરી ગયું છે, આત્મજ્ઞાનની દુર્લભતાનું કયું પાસું મને સ્પર્શી ગયું છે. તમે બધા વિચાર કરજો અને ગ્રુપમાં અથવા તો મને એકલાને મોકલજો, એનો પણ વિચાર કરીશું. આ મંત્ર 8 અને 9 માં આત્મજ્ઞાનની દુર્લભતાનું કયું પાસું કે અભેદદર્શી આચાર્ય જયારે ઉપદેશ કરે ત્યારે જ એની બ્રહ્મ સ્વરૂપે ઓળખાણ થાય છે, એ પાસાનો વિચાર કરવામાં આવેલો છે. પરંતુ આપણે બધા, તમે બધા ચોક્કસ વિચારજો આવતા મંગળવાર સુધી જે ક્લાસનો ટાઈમ છે ત્યાં સુધી તમે બધા વિચારી રાખજો કે આત્મજ્ઞાનનું કયું પાસું મને સ્પર્શી ગયું છે. આપણને દરેક જણને ઇન્ડિવિજ્યુઅલી એક એક જુદું જુદું પાસું સ્પર્શ્યું હશે. જયારે આ ઝૂમ મીટિંગ શરૂ થઈ ને પેલા વોટ્સએપ થી જયારે ક્લાસ ચાલતા હતા ત્યારે બધાએ બહુ સુંદર રીતે આનો અભ્યાસ કરેલો છે. એટલે આ એક દુર્લભતા આત્મજ્ઞાનની કઈ મને સ્પર્શી છે એનો બધાએ વિચાર કરવાનો છે. હા, એટલે અનન્ય પ્રોક્તે, તો ગુરુ શબ્દનો અર્થ આપણે જોયો કે જેમાં ઉપાધિની કોઈ લઘુતા નથી, એટલે કે ઉપાધિનું અભિમાન નથી, એને ગુરુ કહેવાય છે. તો ગુરુ બે પ્રકાર, અનન્ય પ્રોક્ત આપણે શબ્દ વધારે સમજી રહ્યા છીએ. મહેશાનંદ ગિરીજી સુંદર એનું વિવેચન કરે છે કે બે પ્રકારના ગુરુ હોય, એક શાસ્ત્ર કુશળ હોય એટલે કે શ્રોત્રિય હોય, અને એક બ્રહ્મનિષ્ઠ એટલે કે અનુભવ કુશળ હોય, ઓળખાણ કુશળ જેને કહેવાય. અનુભવ એટલે કે આત્માનો અનુભવ નહીં પણ એને સાચી રીતે ઓળખે છે, ઓળખાણ એને સાચી છે. તો સુલભ છે, ઘણા ગુરુઓ સુલભ છે જે શાસ્ત્રના શબ્દોને જાણે છે, પરંતુ શાસ્ત્રનું તાત્પર્ય કોણ પકડી શકે જે આવી રીતે પરમાત્મા સ્વરૂપની ઓળખાણ ધરાવે છે, એને અનુભવ કુશળ અથવા તો ઓળખાણ કુશળ હોય એ. એટલે દુર્લભ આચાર્ય તત્વના સાક્ષાત્કાર પામેલા છે. સાક્ષાત્કાર જેને કરેલો છે, સાક્ષાત્કાર એટલે પોતાના અપરોક્ષ આત્મા સ્વરૂપે જેને બ્રહ્મને પરમાત્માને ઓળખેલા છે, એના જ ઉપદેશ થી અજ્ઞાન દૂર થાય છે. જે શાસ્ત્ર કુશળ આચાર્યો હોય છે, ઘણા બધા શાસ્ત્રમાં કુશળ હોય, એક શ્લોક થી અથવા તો આત્માની અથવા તો એક શ્લોક થી બીજા શ્લોક ની અથવા તો આત્મતત્વ પરમાત્મા કેમ છે એની 100 યુક્તિઓ આપણને આપી શકે. હું બ્રહ્મ છું એની થોડી ગાઉ, હું બ્રહ્મ કઈ રીતે હોઉં, થોડું યુક્તિ તો હોવી જોઈએ. તો એની 100 યુક્તિઓ આપી શકે શાસ્ત્ર કુશળ આચાર્ય. 100 યુક્તિઓ આપે ને તો પણ એમાં એ પોતે નિષ્ઠ ના હોય, એટલે કે સંગતિ ઘણી બધી આપી શકે શાસ્ત્ર કુશળ આચાર્ય હોય, કાશીના પંડિતો હોય, જે રંગ અવધૂત મહારાજજીના ઘણા બધા ભજનો એવા છે કે જેમાં એમણે આવા શું પોથા તણોના વિષય એ ઘણા બધા સુંદર ભજનો છે અવધૂતી આનંદમાં, કે જે ગુરુગમ ચાવી એટલે કે અભેદદર્શી આચાર્યની એમણે ત્યાં અનિવાર્યતા શું છે ને આપણા જીવનમાં એ બતાવેલી છે. તો દુર્લભ ગુરુ છે. ઉપનિષદોના શબ્દોને અને શબ્દાર્થને જાણવા વાળા નહીં, પરંતુ તાત્પર્યનો સાક્ષાત્કાર જેને કરેલો હોય એવા જે દુર્લભ છે. ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ એટલે શાસ્ત્રમાં પણ કુશળ હોવા જોઈએ, હું બ્રહ્મ છું એની અનેક યુક્તિઓ સહિત પણ સમજાવી શકવા જોઈએ, અને બ્રહ્મનિષ્ઠ એટલે તત્વ ઓળખાણ સાક્ષાત્કાર કરેલો હોવો જોઈએ, તો જ આપણને એનું જ્ઞાન થાય. બીજું, આ અનુભવ કુશળ અથવા તો ઓળખાણ કુશળ એટલે શું? તમ પદનું શોધન છે ને, જીવ પોતે પોતાની સાધનાથી પોતાના પ્રયત્નથી કરી શકે છે કે હું આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ નથી, પોતાના અનુભવના બળે હા ખરેખર મને નિત્ય સુખ જોઈએ છે અને નિત્ય સુખ મારું સ્વરૂપ જ છે, આત્મા જ આનંદનો એકમાત્ર સ્ત્રોત છે વગેરે બધું જીવ પોતે વિચારપૂર્વક સાધનાપૂર્વક અનેક શાસ્ત્રોને આવી રીતે સમજીને પણ કરી શકે છે. ત્વમ પદનું શોધન જે કહેવામાં આવેલું છે, હું સાક્ષી છું, દ્રષ્ટા છું, હું ચૈતન્ય છું, ચૈતન્ય સ્વરૂપ છું, એવું ત્વમ પદનું શોધન જીવ પોતાના સામર્થ્યથી અથવા તો પોતાની સાધનાથી પોતાના પુણ્ય કર્મોના બળે, જો પુણ્યકર્મો હોય ને ત્યારે જ આવું ત્વમ પદનું શોધન કરી શકતો હોય છે જીવ. ત્વમ પદનું શોધન
કરી શકે છે જીવ પોતાના પુણ્ય કર્મ ના બળે ઈશ્વરની કૃપાથી અનેક પ્રકારની યુક્તિઓ અને પોતાના બુદ્ધિથી પોતાના જીવનના અનુભવોથી કે હા ખરેખર આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ હું નથી કેમ કારણ કે સ્વપ્નમાં આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ રહેતા નથી અરે શરીર રહેતું નથી સુષુપ્તિમાં આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિને છોડી દઉં છું એટલે ત્યારે માત્ર આનંદ સ્વરૂપ હું હોઉં છું આમ કઈક યુક્તિઓથી તર્કથી સ્વમ પદનું શોધન સમાધિમાં સમાધિ સુધી આ જીવ પોતે પહોંચી શકે છે સમાધિમાં કયું કેવું જણાય છે હું ચૈતન્ય છું સાક્ષી છું દ્રષ્ટા છું આ બધું મારાથી અનન્ય છે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ હું નથી એવું સમાધિમાં પણ સમજી શકે છે જીવ તત્પદનું શોધન છે ને અભેદદર્શી આચાર્ય જ કરાવી શકે છે તત્પદનું શોધન કેમ સૌથી અગત્યનું છે આ તત્પદનું શોધન અભેદદર્શી આચાર્ય કરાવી આપે છે તત્પદનું શોધન આચાર્ય વિના થાય એવું નથી જીવ પોતાના પ્રયત્નથી તત્પદનું શોધન કરી શકતો નથી અને માટે અભેદદર્શી આચાર્ય તત્પદનું શોધન કેવું છે તો જે ચૈતન્યને તું શુદ્ધ સ્વરૂપે અત્યારે ઓળખી રહ્યો છે જ્યારે શરીર ઉપાધિથી સ્વતંત્ર પૃથક એવું ચૈતન્ય સાક્ષી દ્રષ્ટા રૂપે જે ઓળખે છે શિષ્ય શ્રોતા શ્રવણ કાળે એ જ હકીકતમાં બ્રહ્મ છે એ સર્વનો આત્મા છે એવું અભેદદર્શી આચાર્યના ઉપદેશ વડે જ શક્ય છે તત્પદનું શોધન માટે અભેદદર્શી આચાર્ય જ જોઈએ નહીતર શુદ્ધત્વમ અર્થ બ્રહ્મ છે ને એવો ઉપદેશ આપે છે પૂર્ણ બ્રહ્માત્મ તત્વનો બોધ જે છે તત્પદનું શોધન કરાવી આપે છે અભેદ આચાર્ય અભેદદર્શી આચાર્ય ત્વમ પદનું શોધન એટલે શું હું સાક્ષી દ્રષ્ટા ચૈતન્ય છું એ ત્વમ પદનું શોધન છે ઉપાધિથી જુદું પૃથક એવું ચૈતન્ય હું છું સાક્ષી છું દ્રષ્ટા છું એ ત્વમ પદનું શોધન છે તત્પદનું શોધન કોને કહેવાય તત્પદ એટલે બ્રહ્મ અથવા તો ઈશ્વર જે જગતનો સર્જનહાર છે સમગ્ર નામ રૂપાત્મક જગતમાં જે અસ્થિભાતી પ્રિય સ્વરૂપે રહેલું છે આ મોબાઈલ છે મોબાઈલ ભાષે છે મોબાઈલ મને પ્રિય છે એવી રીતે પ્રત્યેક નામ અને રૂપમાં નામ રૂપાત્મક જગતમાં જે અધિષ્ઠાન સ્વરૂપે છે તત્પદ કોને કહેવાય નામ રૂપ જગત નામ રૂપાત્મક જગતનું અધિષ્ઠાન ચૈતન્ય એને તત્પદ કહેવાય છે તો ત્વમ પદનું તત્પદ જોડે જે ઐક્ય કરાવી આપે છે એ અભેદદર્શી આચાર્ય જ કરાવી આપે તો ત્વમ પદનું તત્પદ જોડે જે આ સાક્ષી કે દ્રષ્ટા કે જેને અત્યારે તું ઉપાધિથી પૃથક ઓળખી રહ્યો છે ને એ ચૈતન્ય જ અધિષ્ઠાન છે સમગ્ર જગતનું આવું આ અભેદદર્શી આચાર્ય સમજાવે છે અને એ જ ઉપદેશ આપે છે અને શાસ્ત્રોના તાત્પર્યને પ્રગટ કરી શકે છે અભેદદર્શી આચાર્ય હા એટલે તત્પદનું શોધન માત્ર એમાં જીવનું કોઈ સામર્થ્ય કે કઈ જ ચાલે એવું નથી તત્પદનું શોધન કરાવી આપવું એ અનન્ય પ્રોક્તતા છે અનન્ય પ્રોક્તે ગતિરત્ર નાસ્તિમાં મુખ્ય કારણ શું તત્પદનું શોધન કરાવી આપીને શુદ્ધત્વમનું શુદ્ધ તત્ સાથે ઐક્ય પ્રસ્થાપિત કરી આપે છે આપણા મન ઇન્દ્રિય મન બુદ્ધિમાં ત્વમ અને તત્નું શોધિત ત્વમ અને તત્નું ઐક્ય પ્રસ્થાપિત કરી આપવું એ અનન્ય પ્રોક્તતા છે અભેદદર્શી આચાર્યની જરૂર કેમ છે આપણી પરંપરામાં કારણ કે શોધિત જેમ કે દસમા છોકરાની જે કથા છે એમાં દસમાને જેણે જાણેલો છે ને એ જ મારા હું સ્વરૂપે દસમાને પ્રગટ કરી શકે છે તો એવી જ રીતે જો તત્પદનું શોધન દસમા છોકરાના ઉદાહરણમાં શું છે દસમા છોકરાનું ઉદાહરણ બધાને ખબર છે બધા દસે દસ વિદ્યાર્થીઓ જે હતા એ દસમાને શોધી રહ્યા હતા કોઈક તળાવમાં શોધતું હતું કોઈક ઝાડી ઝાંકરામાં શોધતું હતું એ ત્યાં દસમો દેખાયો એમ કરીને ત્યાં દસમા પાછળ દોડતા હતા ત્યારે એક વૃદ્ધ વડીલ આવે છે કે મેં દસમાને જોયો છે તમે ચિંતા ના કરો એવું કહે છે ત્યારે મેં દસમાને જોયો છે તમે લોકો ચિંતા ના કરો એમ કરીને બધાને શાંત કરે છે એમની જે અશાંતિ એજિટેશન હતું દસમાની શોધનું
એ પહેલા બંધ કરે છે. એટલે દસમા છોકરાના કિસ્સામાં ત્વમ પદ શોધન શું છે અને તત્પદ શોધન શું છે? દસમા છોકરાના કિસ્સામાં ત્વમ પદ શોધન શું છે કે એની દસમાની શોધ બંધ થવી, એજિટેશન, અશાંતિ, ઉત્સુકતા બંધ થવી, એ લોકો શાંત થયા, એક ચિત્ત થયા, દસમાની શોધ બંધ થવી એ ત્વમ પદ શોધન થયું. એટલે આપણા કિસ્સામાં સુખની, આનંદની હું શોધ બાહ્ય પદ બહિર્મુખી બનતો અટકું, અંતર્મુખી બનું, આનંદને મારા હું આત્મા સ્વરૂપે જ શોધું અથવા તો એને સમજવાનો પ્રયત્ન કરું, એ ત્વમ પદ શોધન થયું. દસમા છોકરાના કિસ્સામાં બધા શાંત થયા, એજ્યુકેશન થી મુક્ત થયા, એ ત્વમ પદ શોધન. પછી તત્પદ શોધન શું છે દસમા છોકરાના કિસ્સામાં? એ દસમો હું છું, એ ત્વમ પદ શોધન. તત્પદ શોધન શું છે? દસમા છોકરાના કિસ્સામાં તત્પદ શોધન. જો હંમેશા યાદ રાખવાનું, બે જ મિનિટ બાકી છે, હંમેશા યાદ રાખવાનું, તત એટલે શું? જગતનું અધિષ્ઠાન. જગતનું અધિષ્ઠાન એટલે શું? જે બધામાં હોય ને એને જગતનું અધિષ્ઠાન કહેવાય. બધામાં સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત હોય એ તત્પદ છે. દસે દસ છોકરાઓ દસમો છે એ તત્પદ નું શોધન થયું. જો દસમા ને, એટલે નવમો જાણે છે દસમા ને ખાલી પોતાના હું રૂપે, કે દસે દસ જાણે છે? દસે દસ દસમા છે, આ તત્પદ નું શોધન છે. Everyone is 10th man. I am the 10th man. એ ત્વમપદ શોધન છે. આપણે બધા દસમા જ હતા અને દસમાને શોધતા હતા, એ તત્પદ શોધન છે. સર્વાત્મા પણું, એટલે ત્વમને સર્વાત્મા રૂપે પ્રગટ કરવું, એ તત્પદ શોધન છે. અને એ માત્ર ને માત્ર અભેદદર્શી આચાર્ય જ કરી શકે છે. એટલે સાક્ષી કે દ્રષ્ટા પ્રત્યગાત્મા સર્વાત્મા છે, એ માત્ર ને માત્ર અભેદદર્શી આચાર્યના ઉપદેશથી જ શ્રોતા સંપૂર્ણપણે એની ઓળખાણ પ્રાપ્ત કરી શકે છે. તત્પદ અને તત્પદ અને ત્વમપદ નું શોધન કરી શોધિત ત્વમ અને તત્ને નું ઐક્ય પ્રસ્થાપિત કરવું, એ અભેદદર્શી આચાર્યની અનન્ય પ્રોક્તતા છે. તો એક આ થયું અનન્ય પ્રોક્તતા, તર્કનો આગ્રહ. અણિયાન હિ અતર્ક્ય અણુ પ્રમાણાત, એ પણ એક કીધું કે સૂક્ષ્માથી સૂક્ષ્મ છે અને તર્ક ત્યાં જાય એમ નથી. કેમ? કારણ કે હું જાણનારાનું સ્વરૂપ છે અને માટે તર્ક ત્યાં પહોંચી શકે એમ નથી. તો આજ સંદર્ભમાં નૈશા તર્કેણ મતિરાપને આ નવમો મંત્ર છે, એ આપણે આવતા મંગળવારે જોઈશું. ત્યાં સુધી બધા આત્મજ્ઞાનની દુર્લભતા શું છે, મને કઈ સ્પર્શી ગઈ આત્મજ્ઞાનની દુર્લભતા, હું થોડીક હિન્ટ એવું હોય તો આપણા ગ્રુપમાં લખીને મોકલીશ. પણ બધા વિચારી રાખો આત્મજ્ઞાન દુર્લભ કેમ છે. આપણે પહેલા વિચાર કર્યો તો આત્મજ્ઞાનની મારા જીવનમાં ભૂમિકા શું છે, અત્યારે આત્મજ્ઞાનની દુર્લભતા ઉપર બધા વિચાર કરજો. મંગળવારે મળીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.